કલકત્તામાં ડોક્ટર ઉપર થયેલા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે પાલનપુર ખાતેના તબીબોએ પણ વિરોધ જતાવતા હડતાળ પર ઉતર્યા હતા. કલકત્તાની મેડિકલ કોલેજમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે હિંસક બનેલા ટોળાએ ડોક્ટરોને માર માર્યો હતો. ડોક્ટરો પરના હુમલાના વિરોધમાં દેશભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે પાલનપુર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા. ડોક્ટરોની હડતાળને પગલે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. પાલનપુરમાં ધમધમતા ખાનગી દવાખાના પણ સુમસામ ભાસતા હતા. મારું નામ જયપાલ પ્રકાશભાઈ, હું ધાનેરાનો છું. આજે હોસ્પિટલમાં હડતાળ છે, સાહેબ હાજર નથી, બંને સાહેબ રજા ઉપર છે અને પેલા ડોક્ટરે માં આવ્યો હતો એટલે મારા બધા ડોક્ટર હડતાળ છે, બધા પેશન્ટો જાય છે દૂર દૂરના, રાજસ્થાનના આવે છે, રાજસ્થાનના દૂર દૂરના આવે. પાલનપુરના તમામ તબીબો સામૂહિક હડતાળ પર જતા મેડિકલ સેવા ઠપ થઈ જતા દૂર દૂરથી આવતા દર્દીઓ રઝળી પડ્યા હતા. કલકત્તામાં સોમવારની સાંજે એક વડીલ વૃદ્ધનું સારવાર દરમિયાન અવસાન થાય છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં, અને એના જવાબમાં લગભગ 201 માણસોનું હિંસક ટોળું ભેગું થઈ અને એ ડોક્ટર્સ પર હુમલો કરે છે. એમાંની બેની હાલત એકદમ ગંભીર છે, એકને માથામાં ખોપરીમાં ફ્રેક્ચર થયું છે. એટલે એના વિરોધમાં અમારો IMA નો વિરોધ છે અને એના વિરોધના ભાગરૂપે સમગ્ર ભારતનું IMA એટલે સમગ્ર ભારતના બધા ડોક્ટર્સ આજે પ્રેક્ટિસથી દૂર રહેશે, 24 કલાક માટે પ્રેક્ટિસ બંધ નહીં કરે. એટલે એ દરમિયાન બધું રૂટીન કામકાજ બંધ રહેશે. ઇમરજન્સી સર્વિસ માટે સિવિલમાં અને ઇવન આ જે પણ ક્લિનિક છે એમાં જેન્યુઇન ઇમરજન્સી એને લોકોને એટેન્ડ કરવામાં આવશે, એ સિવાય કોઈ પણ પ્રકારની સર્વિસ મેડિકલ સર્વિસ આજે મળી શકશે નહીં. સર, પેશન્ટો આમ બી સિવિલનો ઉપયોગ નથી કરતા હોતા અને તમારા ઉપર વિશ્વાસ મૂકીને દૂર દૂરથી આવતા હોય છે, વર્ષોથી તમારા જે પેશન્ટો છે એમના માટે તમે કોઈ કર્યું છે તમારી હોસ્પિટલમાં? અત્યારે હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં એ કરવું મુશ્કેલ છે, એટલે અમે એવું રાખ્યું છે કે કદાચ જરૂર પડે તો સિવિલ અથવા માવજત અથવા આપણે અહીંયા લાયન્સ હોસ્પિટલ અથવા મહાજન હોસ્પિટલ છે, જ્યાં આગળ પેશન્ટ જાય ને જરૂર પડે તો અમને ત્યાં બોલાવશે તો અમે લોકો ત્યાં એ સર્વિસ આપશું. તો પણ આવા સમયે સિવિલનો સહારો લીધો તો પછી પહેલા કોઈ મોકલાવશો ફરી પેશન્ટો? રૂટીન કેસમાં બી જેમને જે પેશન્ટ એફોર્ડિંગ ના હોય અથવા જેમને જરૂર હોય એમને સિવિલમાં મોકલવામાં જ આવે છે. જેમ કે આજે સપોઝ સિવિલનું આપણે વિચારીએ તો TB વિભાગ છે તો બહુ સારું છે, સરકાર તરફથી ત્યાં ફ્રી દવાઓ મળે છે, રિપોર્ટને બધું ફ્રી થાય છે, તો અમે ત્યાં એને મોકલતા જોઈએ છે. એવું નથી કે આ એક જ સમય દરમિયાન ત્યાં મોકલવામાં આવે છે, પણ આ સમય દરમિયાન દર્દીઓ હેરાન ના થાય એટલે કોઈ એક જગ્યાએ આપણે જેન્યુઇન મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તબીબોએ આકરો વલણ અપનાવી હડતાળનું પગલું ભરી દર્દીઓને બાનમાં લેતા દર્દીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.